નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિવેકાનંદ એકેડમી ઓફ લર્નિંગમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન પરીક્ષા એટલે કે સેમેસ્ટર વન અને સેમેસ્ટર થ્રીની યોજાવાની છે અને લઈને એક પરિપત્ર યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો છે જેના વિશે આપણે આજે આ વિડીયોમાં જોઈશું અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેશું અને બે લાયકન પણ પ્રેસ કરી લેશું જેથી આવનાર દરેક અપડેટ તમને મળતી રહે અને અમારી ચેનલ પર ઓનલાઈન એક્ઝામ જે કંડક્ટ થવા જઈ રહી છે એનું મટીરિયલ ઓલરેડી અપલોડ કરેલ છે તો તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પરિપત્રની વાત કરશું કે જે કોરોનાને લઈને આ પરિપત્રની અંદર ઓનલાઈન એક્ઝામ જે લેવાની છે એટલે કે સેમેસ્ટર વન અને થ્રી ની જે લેવાની છે જે સ્નાતક કક્ષાની છે બરાબર તો હવે આ પરીક્ષા સ્નાતક કક્ષાના સેમ વન અને ત્રણના પરીક્ષાર્થીઓ માટે ફરજિયાત છે અને બધાએ ઓનલાઈન પરીક્ષા આપવાની છે બરાબર તો તમારે રજીસ્ટ્રેશન પણ કરાવવાનું છે તો રજીસ્ટ્રેશનની તારીખો પણ જાહેર કરવામાં આવી છે અને કેટલીક હવે પછી કરવામાં આવશે એનું તમારે એચ ની વેબસાઇટ પરથી દરરોજ જોતું રહેવાનું જેથી કરીને તમે રજીસ્ટ્રેશનમાં ચૂકીને જાઓ અને જો રજીસ્ટ્રેશન તમે કરશો નહીં તો જે પ્રમાણે પરથી લખેલ છે કે વિદ્યાર્થીને પરીક્ષા આપી આપવા મળશે નહીં ઓકે હવે બીજા નંબરનો જે નિયમ છે કે ઓનલાઈન પરીક્ષા આપવા જે પરીક્ષાર્થીએ શું શું કરવું તો પરીક્ષાર્થીઓએ ડેસ્કટોપ લેપટોપ મોબાઈલ અથવા ટેબ્લેટ પૈકી કોઈ પણ એક હોવું જોઈએ બરાબર એમાંથી તમારે પરીક્ષા આપવાની રહેશે જે બીજા નંબરનું છે કે ડેસ્કટોપ અથવા લેપટોપ માટે વિન્ડોઝ જો તમારી પાસે લેપટોપ હોય અથવા લેપટોપ એટલે કે કમ્પ્યુટર ડેસ્કટોપ તો તમારે વિન્ડોઝ સેવન અથવા એનાથી ઉપરના વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ હાલતમાં હોવી જોઈએ અને તમારે એને વેબ કેમેરા પણ ફરજિયાત છે નેક્સ્ટ ત્રીજા નંબરનું છે કે મોબાઈલ અથવા ટેબ્લેટ નીચે મુજબની કમ્ફિગિશનવાળા ચાલુ હાલતમાં હોવા જોઈએ જો તમારે મોબાઈલ અથવા ટેબ્લેટમાંથી પરીક્ષા આપતા હોય તો એનો ફ્રન્ટ કેમેરો સારો હોવો જોઈએ એટલે કે ચાલુ હોવું જોઈએ અને ગૂગલનું જે એટલે કે ક્રોમ બ્રાઉઝર છે એનું છેલ્લું વર્ઝન એટલે કે એને તમારે જો અપડેટ અપડેટ ના કરી હોય તો અપડેટ કરવાનું રહેશે ચોથા નંબરનો રૂલ છે કે ઇન્ટરનેટ સ્પીડ માટે બ્રોડબેન્ડના કિસ્સામાં ઇન્ટરનેટની સ્પીડ વન મેગા બર પીસી હોવી જોઈએ અને મોબાઈલ નેટવર્કના કિસ્સામાં ફોર જી નેટવર્ક અનિવાર્ય રહેશે બરાબર એટલે કે ફોર જી નેટવર્કવાળો મોબાઈલ અથવા ટેબ્લેટ તમે યુઝ કરી શકો છો નેક્સ્ટ પાંચમા નંબરનું છે કે ચાલુ પરીક્ષામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જાય તેમજ વેબ કેમેરા બંધ ના થાય તો તે અંગેની પૂરતી કાળજી વિદ્યાર્થીએ પોતે રાખવાની છે અને એની વ્યવસ્થા એટલે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી રાખવાની છે એટલે કે તમારે બની શકે તમારા ઘરમાં બે મોબાઈલ હોય તો એની બાજુમાં પણ તમે એક મોબાઈલ રાખી શકો છો જેથી કોઈ એક મોબાઈલમાં તમને ટેકનિકલ ઇસ્યુ જણાય તો તમે બીજા મોબાઈલ દ્વારા એ પરીક્ષા આપી શકો છો નેક્સ્ટ છે છઠ્ઠા નંબરનું કે કેમેરા સેટઅપ ફરજિયાત છે કેમેરાનું સેટઅપ ફરજિયાત અમે કરવાનું છે અને જે નીચે મુજબની માહિતી આપે જેમાં ધ્યાન રાખવાનું છે જો એમાં કોઈ શંકા જણાશે તો કોપી કેસ પણ થવાની સંભાવના છે તો એ કઈ કઈ વસ્તુ છે કે પરીક્ષાર્થીઓ વધારે પડતી ફેસ મૂવમેન્ટ કરશે તો સિસ્ટમ ચેતવણી આપશે અને જો મૂવમેન્ટ ચાલુ રહેશે તો પરીક્ષા લોક પણ થઈ શકે છે બીજા નંબરનું છે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીનો ફોટો પડતા રહેશે ફોટો પડતા રહેશે તેમજ પરીક્ષાર્થી સિવાય અન્ય કોઈ સાથે સ્ક્રીનમાં દેખાશે તો સિસ્ટમ દ્વારા ચેતવણી આપવામાં આવશે અને પરીક્ષા લોક પણ થઈ શકે છે લોક થઈ જશે ત્રીજા છે કે આ પરીક્ષા વેબ બ્રાઉઝર એટલે કે ગૂગલ ક્રોમ સપોર્ટેડ છે એટલે કે તમારે ગૂગલ ક્રોમ હોવું જરૂરી છે આથી ઓનલાઈન પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી એ પોતાના ડિવાઇસમાંથી અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરેલ હશે તો તેને પણ પરીક્ષા દરમિયાન થયેલ ગેરરીતિ સમજવામાં આવશે એટલે કે તમે એ બ્રાઉઝર સિવાય કોઈ બીજું બ્રાઉઝર અથવા એપ્લિકેશન ચાલુ કરો છો તો એ પણ ગેરરીતિ કહી શકાય નેક્સ્ટ છે કે ઉપર જે ત્રણ અહીંયા માહિતી આપી એમાં પરીક્ષાર્થીઓ કોપી થઈ શકે છે તો પરીક્ષાર્થીઓ થોડું ધ્યાન રાખવું નેક્સ્ટ છે ત્રીજા નંબરનો રૂલ કે પરીક્ષાના વિષયવાર ગુણ પ્રશ્નો અને સમય નીચે પ્રમાણે રહેશે એટલે કે જો તમારું પ્રશ્નપત્ર સો ગુણનું હશે તો એમાંથી તમારે પચાસ પ્રશ્નો પૂછાશે એટલે પચાસ પ્રશ્નો તમારે જવાબ આપવાના રહેશે અને દરેક પ્રશ્નનો બે ગુણ રહેશે અને એના માટેનો સમય છે એ પચાસ મિનિટનો રહેશે એટલે કે પચાસ પ્રશ્નો હશે અને પચાસ મિનિટનો સમય છે એટલે કે એક મિનિટમાં તમને એક પ્રશ્ન મળશે એટલે કે એક પ્રશ્ન માટે એક મિનિટ મળશે જે સો ગુણનું પેપર હશે એમને પચાસ પ્રશ્નો પૂછાશે અને પચાસ મિનિટ મળશે બીજા નંબરમાં છે કે જો તમારું પ્રશ્નપત્ર સિત્તેર માર્ક્સનું હોય અને તો તમારે કેટલા પ્રશ્નો પૂછાશે પાંત્રીસ પ્રશ્નો એટલે દરેકના બે માર્ક્સ છે તો પાંત્રીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને દરેકનો દરેક પ્રશ્નના બે ગુણ છે એટલે કે તમારે પાંત્રીસ મિનિટમાં પાંત્રીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે નેક્સ્ટ જે ત્રીજા નંબર છે જો તમારું પ્રશ્નપત્ર પચાસ ગુણનું હોય તો એમાંથી પચીસ પ્રશ્નો પૂછાશે અને તેમાંથી પરીક્ષાર્થી પચીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એટલે કે એક પ્રશ્નના બે ગુણ રહેશે અને તેના માટે પચીસ મિનિટનો સમય આપવામાં આવશે નેક્સ્ટ છે તો જો તમારું પ્રશ્નપત્ર એટલે કે પાંત્રીસ માર્ક્સનું એક્ઝામ હોય તો તમે એમાંથી અઢાર પ્રશ્નો પૂછાશે અને એમાંથી પરીક્ષાર્થીએ અઢાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે એટલે કે એક પ્રશ્ન બે ગુણ રહેશે એના માટે તમને અઢાર મિનિટનો સમય આપવામાં આવશે તો આ પ્રમાણે છે કે કેટલા ગુણ હશે અને કેટલા કેટલા ગુણનું તમારું પેપર હોય તો તમને કેટલા પ્રશ્નો પૂછાશે અને કેટલો ટાઈમ મળશે એને લઈને હવે નેક્સ્ટ છે કે વિદ્યાર્થી પરીક્ષા ઘરે બેસીને આપી શકશે તેમજ જે વિદ્યાર્થી પાસે ઓનલાઈન પરીક્ષા આપવા માટે મોબાઈલ કે કોઈ ઇન્ટરનેટની સગવડ ન હોય તો તેવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ પરીક્ષા કેન્દ્રો પર જઈ પરીક્ષા આપી શકે છે તો તમારી જોડે મોબાઈલ ના હોય તો તમે પરીક્ષા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપી શકો છો પરીક્ષા કેન્દ્રોની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે જેના માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે તો જે લોકોની જોડે ઇન્ટરનેટ ના હોય મોબાઈલ ના હોય તો એ લોકોએ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ફોર્મ ભરી દેવું નેક્સ્ટ છે પાંચમા નંબરનું કે ઓનલાઈન પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ કોઈ રહેશે નહીં એટલે કે તમે જે ખોટો પડશે એના જ માર્ક્સ અપાશે એના સિવાય કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં છઠ્ઠા નંબરનું છે કે પરીક્ષાર્થી એક વખતનો પ્રશ્ન જવાબ ટીક કરે છે તે બદલી શકશે નહીં તમારે જે જવાબ તમે વિચારીને કરજો અને જો તમે જવાબ ટીક કરી નાખશો એકવાર તો પછી એને બીજી વાર બદલી શકશો નહીં અને એ પ્રશ્નો ઉપર પણ તમે પાછા જઈ શકશો નહીં અને એ પ્રશ્નોને પણ તમે સબમિટ કર્યા પછી ફરીથી જોઈ શકશો નહીં સાતમા નંબરનો પ્રશ્ન છે કે પરીક્ષાર્થીને ક્રમ નંબર ત્રણમાં માં લાગુ પડતો સંપૂર્ણ સમય આપવામાં આવશે એટલે કે જે આપણે સમય જોયો આગળ એ આઠમા નંબર છે કે પ્રથમ તબક્કાની તારીખ વીસ એક બે હજાર એકવીસથી થી ચાલુ થનાર છે અને જો સ્નાતક કક્ષાની સેમ થ્રીની પરીક્ષાઓ બી એ સેમ થ્રી આના સિવાય નીચે છે એકવીસ એક બે હજાર એકવીસથી ચાલુ થનાર પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન તારીખ સાત એક બે હજાર એકવીસથી તારીખ ચૌદ એક બે હજાર એકવીસના સાંજે પાંચ કલાક સુધી કરવાનું રહેશે એટલે કે જે લોકોને એકવીસ તારીખથી પરીક્ષા ચાલુ થાય છે એ લોકોનું રજિસ્ટ્રેશન તારીખ છે સાત એક બે હજાર એકવીસથી ચૌદ એક બે હજાર એકવીસના સાંજે પાંચ વાગ્યા સુધી તમે કરી શકશો જે લોકો પ્રથમ તબક્કામાં દર્શાવેલ પરીક્ષાના વિદ્યાર્થીઓના ઓન લોગિન આઈડી અને પાસવર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજિસ્ટ્રેશન કર્યા બાદ તુરંત જ તમને પાસવર્ડ મળી જશે અને તે પરીક્ષાર્થીએ નોંધી રાખવાનો રહેશે નેક્સ્ટ છે કે પ્રથમ તબક્કામાં લેવાના પરીક્ષાઓ માટે પ્રથમ બે મોક ટેસ્ટ રહેશે અને પ્રથમ મોક ટેસ્ટની તારીખ છે તારીખ અઢાર એક બે હજાર એકવીસ અને બીજો જે મોક ટેસ્ટ રહેશે એની તારીખ ઓગણીસ એક બે હજાર એકવીસના રોજ લેવામાં આવશે મોક ટેસ્ટ બધા માટે ફરજિયાત છે તેમજ મોક ટેસ્ટ એ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિને સમજવા માટેનો તમને ઉપયોગી થશે કે આ રીતે પ્રશ્નો પૂછાય ને આ રીતે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈ શકીશું જેમાં પ્રશ્નપત્ર જનરલ નોલેજ ને આધારિત હશે અને એના જે ગુણ આવે છે એ તમા એનાથી તમારે કોઈ સંબંધ નથી એટલે કે તમારી ગણતરીમાં લેવામાં આવશે નહીં જે બીજા તબક્કામાં બીએસએમ થ્રીની પરીક્ષા એટલે કે તારીખ ત્રીસ એક બે હજાર એકવીસ ની ચાલુ થશે ચાલુથી ચાલુ થશે જેના માટે તમારે રજીસ્ટ્રેશન કરવાની તારીખો અને પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે તો તમારા યુનિવર્સિટીની વેબસાઇટ પર ધ્યાન રાખવું અને એનો જે કાર્યક્રમ છે અમારી ચેનલ પર પણ પબ્લિશ કરવામાં આવશે તો તમે અમારી ચેનલ પર હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને દરેક ઓનલાઈન પરીક્ષાનું મટિરિયલ અમારી ચેનલ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે અને કરવામાં આવી રહ્યું છે અને કરવાના છે તો અમારી ચેનલ સાથે જોડાયા રહો અને પરીક્ષાની તૈયારી કરતા રહો ઓકે ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ